હેલો ગાઈઝ ઇન્ડો આયસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આજનો આપણો પહેલો આર્ટિકલ ઇન્દ્રા નેવી એક્સરસાઇઝના બારમાં છે જુઓ રિસન્ટલી બે ઓફ બંગાળમાં ઇન્ડિયા અને રશિયાની નેવી વચ્ચે આ એક્સરસાઇઝ હેલ્ટ થઈ છે અને આ ઇન્દ્રા નેવી એક્સરસાઇઝની અગિયારમી એડિશન હતું બસ એક્ઝામમાં અહીંયાથી જ ક્વેશ્ચન આવવાનો છે કે ઇન્દ્રા નેવી એક્સરસાઇઝ રિસન્ટલી ન્યૂઝમાં હતી તો આ એક્સરસાઇઝ કઈ બે કન્ટ્રી વચ્ચેની એક્સરસાઇઝ છે તો ઇન્ડિયા અને રશિયાની નેવી વચ્ચેની બાયલેટરલ એક્સરસાઇઝ છે રિસન્ટલી આ એક્સરસાઇઝ બે ઓફ બંગાળમાં હેલ્થ થઈ હતી અને આ જે એક્સરસાઇઝ છે તો એનું અગિયારમું એડિશન આ એક્સરસાઇઝ હતી તો આજ તમારે યાદ રાખવાનું છે બે હજાર ત્રણમાં બે હજાર ત્રણમાં ઇન્દિરા નેવી એક્સરસાઇઝ ઇન્ડિયા અને રશિયાની નેવી વચ્ચે શરૂ થઈ હતી અને આ એક્સરસાઇઝ દર બે વર્ષે કન્ડક્ટ કરવામાં આવે છે આ ફેક પણ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયા જે ઇન્ડિયા અને રશિયાની નેવી વચ્ચે છે એની વચ્ચે દર બે વર્ષે ઇન્દ્રા નેવી એક્સરસાઇઝને કન્ડક્ટ કરવામાં આવે છે બે હજાર ત્રણમાં પહેલી વખત એક્સરસાઇઝ હેલ્થ થઈ હતી અને બે હજાર અઢારના ડિસેમ્બર મહિનામાં યાદ રાખજો બે હજાર અઢારના ડિસેમ્બર મહિનામાં જે લે એડિશન હતું તે વિશાખાપટ્ટનમમાં થયું હતું તો આ પણ તમે નોટડાઉન કરી દેજો જેટલા પણ ફેક્ટ્સ એક્ઝામ માટે રેલેવન્ટ હતા એ બધા ફેક્ટ મેં તમને કીધા છે અને ક્વેશ્ચન અહીંયાથી જ આવશે હવે જો બાકી તો બધી જે પણ એક્સરસાઈઝ થતી હોય ને એરફોર્સ એક્સરસાઇઝ છે મિલિટરી એક્સરસાઇઝ છે નેવી એક્સરસાઇઝ છે તો આના મકસદ તો બહુ સિમ્પલ હોય છે કે જે બે કન્ટ્રી વચ્ચેની જે બાયલેટરલ રિલેશન છે તો એને મજબૂત કરવા એનઆઈસીઆઈ બંને કન્ટ્રી વચ્ચેની જે આર્મી છે નેવી છે એરફોર્સ છે તો એની વચ્ચેની ઇન્ટર ઓપરેબિલિટીને વધારી એકબીજાના એક્સપિરિયન્સને શેર કરવા આ બધી મોટી મોટી વાતો તો દરેક એક્સરસાઇઝમાં થતી જ હોય છે તો એ ત્યાંથી કોઈ ક્વેશ્ચન બનતા નથી ક્વેશ્ચન ક્યાંથી બને કે ભાઈ કઈ બે કન્ટ્રી વચ્ચેની એક્સરસાઇઝ છે ક્યારે શરૂ થઈ હતી રિસન્ટલી લેટેસ્ટ એડિશન અને એમાં તો જે જીપીએસએની એક્ઝામ છે એમાં ડીવાય એસો પીએ જેવી એક્ઝામમાં તો આવા ક્વેશ્ચન બને જ છે કે એક્સરસાઇઝ રિસન્ટલી ન્યૂઝમાં હતી તો કઈ બે કન્ટ્રી વચ્ચેની એક્સરસાઇઝ છે અને કઈ જગ્યાએ થઈ હતી એ તો તમારે ખાસ યાદ રાખવાનું છે તો અત્યારે મેં તમને ઇન્દ્રા નેવી એક્સરસાઇઝ વચ્ચે કીધું તો રશિયા અને ઇન્ડિયાની નેવી વચ્ચે છે બે ઓફ બેંગાલમાં હેલ્લ થઈ હતી દર બે વર્ષે હેલ્થ થાય છે હવે જો દર બે વર્ષે છે ને એને બાય ઇનિયલ કહેવાય બાય ઇનિયલ કહેવાય અહીંયા હું તમને એ વર્ડ બતાવી દઉં એટલે તમારે ક્યારેય કન્ફ્યુઝન ના થાય એક્ઝામમાં તમે ધ્યાન આપો તો આ તમારે ખાસ જોવાનું અહીંયા છે ને એની જગ્યાએ એ કરી દેને તો એ જે છે ને એ કહેવાય ને કે દર છ મહિને થઈ જાય સમજી ગયા અહીંયા તમને બી આ ઈ દેખાય છે તો આ બાય ઇનિયલ આને પ્રોનાઉન્સ કરાય અને બાય ઇનિયલનો મતલબ થાય દર બે વર્ષે અને ઈની જગ્યાએ એ આવી જાય સ્પેલિંગ થોડો ડિફરન્સ થઈ જાય તો એ તમારે યાદ રાખવાનું છે કે દર છ મહિને થાય છે તો આ પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી તો આ પ્રકારના જે વર્ડ છે તો એ પણ ક્યારેક ક્યારે કહેવાય ને કે સ્ટેટમેન્ટમાં જે યુપીએસસી તો યુપીએસસી જીપીએસસી સ્ટેટમેન્ટ ચેન્જ કરીને તમને કન્ફ્યુઝ કરી શકે છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે આ બાય ઇનિયલ એક્સરસાઇઝ છે બાય એન્યુઅલ નથી બાય એન્યુઅલ હોય તો એ દર છ મહિને કહેવાય અને બાય ઇનિયલ એટલે દર બે વર્ષે થાય તો અમે તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે બે હજાર અઢારમાં જે લાસ્ટ એડિશન હતું એ પણ તમારે યાદ રાખવાનું છે હવે જો અત્યારે એક્સરસાઇઝ ન્યૂઝમાં છે ને તો આપણે એની સાથે લિંક કરીને હું તમને એક બે ક્વેશ્ચન પૂછી લઉં જેથી કરીને તમારું થોડું રિવિઝન થઈ જાય તો જુઓ તમારે છે ને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે અજય વોરિયર્સ એક્સરસાઇઝ અજય વોરિયર્સ એક્સરસાઇઝ એ ઇન્ડિયા અને બીજી કઈ કન્ટ્રી વચ્ચે અજય વોરિયર્સ એક્સરસાઇઝને કન્ડક્ટ કરવામાં આવે છે અને આ અજય વોરિયર્સ એક્સરસાઇઝ એ કોઈ મિલિટરી એક્સરસાઇઝ છે નેવી એક્સરસાઇઝ છે કે એરફોર્સ એક્સરસાઇઝ છે જેમ મેં તમને કીધું કે ઇન્દ્રા નેવી તો આ નેવી ઉપરથી તમે સમજી શકો કે આ મેરી નેવી વચ્ચેની આ મેરીટાઇમ એક્સરસાઇઝ છે તો અજય વોરિયર્સ એક્સરસાઇઝ કેવી એક્સરસાઇઝ છે કોઈ મિલિટ્રી એક્સરસાઇઝ છે નેવી છે એરફોર્સ છે એ તમારે કહેવાનું છે કઈ બે કન્ટ્રી વચ્ચે થાય છે અને જે લેટેસ્ટ એડિશન હતું તો એ કયા દેશમાં થયું હતું ઇન્ડિયામાં થયું હતું કે કોઈ બીજા દેશમાં થયું હતું એ તમારે થોડું રિવિઝન કરવાનું છે પછી બીજો ક્વેશ્ચન તમારી માટે એ છે કે નોમેડિક એલિફન્ટ એક્સરસાઇઝ આના વિશે કદાચ જીપીએસએ છે ને કોઈ ડીવાયએસઓ કે એસટીઆઈમાં ક્વેશ્ચન પૂછેલો છે મેં પેપર સોલ્વ કરાવ્યું હતું ત્યારે આ ક્વેશ્ચન આવેલો હતો તો નોમેડિક એલિફન્ટ એક્સરસાઇઝનું જે ચૌદમી એડિશન છે બે હજાર ઓગણીસમાં થયું હતું તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ ચૌદમી એડિશન ઇન્ડિયાના કયા સ્ટેટમાં થયું હતું ને કઈ બે કન્ટ્રી એટલે કે કઈ બે કન્ટ્રીમાં એક તો ઇન્ડિયા છે અને બીજી કન્ટ્રી કઈ છે તો એ તમારે કહેવાનું છે કે બીજી કઈ કન્ટ્રી વચ્ચે એક્સરસાઇઝ થાય છે આ ખાસ એક્ઝામ માટે રેલેવન્ટ છે એટલા માટે તમારે કહેવાય કે જે પણ થોડું અલગથી દેશ આવતો એના વિશેથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જતી હોય છે તો તમારે થોડું રિવિઝન કરવાનું છે અત્યારે જો થોડું થોડું કહેવાય કે સાઇડમાં કન્સ્ટ્રક્શન કામ ચાલુ રહ્યું છે કન્સ્ટ્રક્શન કામ ચાલુ રહે છે થોડુંક અવાજ આવશે તો એની સાથે તમારે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે કારણ કે હવે અવાજ આવે તો આપણે ત્યાં બંધ કરાવવા ના જવાય તો થોડું કોમ્પ્રોમાઇઝ તમે કરી લેજો પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો આસામ રાઇફલના બારમાં છે અત્યારે જો જે મિઝોરમની ગવર્મેન્ટ છે અને આસામ રાઇફલ છે તેની વચ્ચે થોડી કોન્ટ્રોવર્સી ઉભી થઈ છે અને આ જે કોન્ટ્રોવર્સી છે તો લાસ્ટ ટાઈમ પણ થઈ હતી તો અત્યારે ન્યૂઝ શું છે હું તમને થોડો માહોલ બનાવી દઉં પછી આપણે છે ને એક્ઝામ માટે રેલેવન્ટ આસામ રાઇફલ છે તો અહીંયાથી ક્વેશ્ચન આવવાનો છે તેના વિશે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ તો જો અત્યારે ન્યૂઝ શું છે કે જે આસામ રાઇફલના જે પંદર જેટલા જવાનો છે ને તો એ કોવિડ નાઇન્ટીનના પ્રોટોકોલને તોડીને જે મિઝોરમનું કેપિટલ છે એને આપણે એઝોલ કહેવું એનું કંઈક નામ છે તો મિઝોરમનું જે કેપિટલ છે તો એમાં આસામ રાઇફલના પંદર જેટલા જે જવાનો છે તો એ પ્રોટોકોલ તોડીને મિઝોરમની અંદર જે એનું કેપિટલ છે તો એમાં ઘૂસી ગયા હતા અને એના જ હિસાબથી જે મિઝોરમના અત્યારે સીએમ છે એમનું નામ આપણે યાદ રાખવાની જરૂર નથી હું તમને જસ્ટ માહોલ બનાવીને આપું છું મિઝોરમના સીએમએ કીધું છે કે આસામ રાઇફલ છે તો એને પોતાનો બેઝ છે તો એને મિઝોરમના કેપિટલથી શિફ્ટ કરી દેવો જોઈએ તો આ જ પ્રકારની જે કોન્ટ્રોવર્સી તો એ લગભગ કહેવાય ને કે અત્યારે બંને જે આસામ રાઇફલ અને જે મિઝોરમના સીએમ છે તેની વચ્ચે અત્યારે થોડી કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે આ કોન્ટ્રોવર્સીની શરૂઆત ક્યારે થઈ હતી તો અઢાર ઓગસ્ટે આજે કોન્ટ્રોવર્સી છે તો એની શરૂઆત થઈ હતી તો આ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી આ તો જસ્ટ મેં તમને ઇન્ફોર્મેશન આપી છે કે આસામ રાઇફલ ન્યૂઝમાં કેમ આવી છે ઠીક છે અને આવી જ કોન્ટ્રોવર્સી ઓગણીસો અઠ્યાસીમાં પણ થઈ હતી જ્યારે જે આસામ રાઇફલના જવાનો છે તો એમને મિઝોરમના બાર જેટલા જે સિવિલિયન છે એટલે કે બાર જેટલા જે મિઝોરમના નાગરિકો છે તો એમની હત્યા કરી દીધી હતી અને એટલા ત્યારે પણ જે મિઝોરમના જે સીએમ હતા તો એને એવું કીધું હતું કે જે આસામ રાઇફલ છે તો એને પોતાનો જે બેઝ છે તો એઝવાલ કે જે મિઝોરમનું કેપિટલ છે તો ત્યાંથી પોતાનું જે એને આપણે એઝવોલ પણ આપણે પ્રોનાઉન્સ કરી શકીએ તો ત્યાંથી એનું કેપિટલને શિફ્ટ કરી દેવું જોઈએ તો આ બધું આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી એક્ઝામ માટે રેલેવન્ટ આસામ રાઇફલ છે અને અહીંયાથી જ ક્વેશ્શન આવી શકે છે ઠીક છે આના વિશે મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપી છે સીએપીએફ વિશે મેં તમને જ્યારે કીધું હતું ત્યારે આસામ રાઇફલ વિશે ઇન્ફોર્મેશન આપી હતી તો તમારે યાદ શું રાખવાનું છે કે આ જે આસામ રાઇફલ છે તો એનું બીજું નામ શું છે અને લોકો છે ને સેન્ટિનિલ્સ ઓફ નોર્થ ઇસ્ટ તરીકે પણ ઓળખે છે યાદ રાખજો સેન્ટિનિલ્સ ઓફ નોર્થ થીસ્ટ તરીકે કઈ રાઇફલને ઓળખવાનું

જે નોર્થ ઇન્ડિયા છે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા છે તો ત્યાં પીસ પીસને મેન્ટેન કરવા માટે અને જે બ્રિટિશર્સના ઇન્ટરેસ્ટને જળવાઈ રહે તો એ માટે એ લોકોને પ્રોટેક્શન આપવા માટે આ જે આસામ રાઇફલ છે તો એને અઢારસો ને પાંત્રીસમાં ગઠિત કરવામાં આવી હતી ઇન્ડિયાની ઓલ્ડેસ્ટ પેરામિલિટરી ફોર્સ છે આ તમે સમજી ગયા છો અને આનું જે નામ છે આસામ રાઇફલ તો આનું લેટેસ્ટ નામ ક્યારે બનાવવામાં આવ્યું હતું ને પણ તમે યાદ રાખજો આની પહેલાં એનું જે સૌથી પહેલું નામ હતું તો આસામ ફ્રન્ટિયર પોલીસ હતું આ આપણે યાદ રાખવાની જરૂર નથી આસામ ફ્રન્ટિયર પોલીસ આનું ઇનિશિયલ નામ હતું પરંતુ જે લેટેસ્ટ નામ ક્યારે બન્યું ને આપણી માટે એ જ રેલેવન્ટ છે બાકી બધા જે નામ ક્યારે બને એમ શું ચેન્જ આવ્યું એક્ઝામ માટે ત્યાંથી ક્વેશ્ચન ના બને ઓગણીસો સત્તરમાં આનું જે મોડર્ન ના મોડર્ન નામ છે આસામ રાઇફલ તો એ રાખવામાં આવ્યું છે તો આ પણ તમે યાદ રાખજો અને બંને જ્યારે વર્લ્ડ વોર થઈ વર્લ્ડ વોર વન અને વર્લ્ડ વોર ટુ તો આ બંને વર્લ્ડ વોરમાં આસામ રાઇફલે પોતાનું પાર્ટિસિપેશન કહેવાય ને કે સર્વિસ આપી હતી તો આપણને તમારે યાદ રાખવાનું છે કે વર્લ્ડ વોર વન અને વર્લ્ડ વોર ટુ તો બંને વર્લ્ડ વોરમાં આસામ રાઇફલના જે જવાનો છે તો એને પોતાની સેવા આપી હતી અને જો આ એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે કે આસામ રાઇફલને કંટ્રોલ કોણ કરે છે મેં તમને પહેલાં પણ કીધું છે કે બે મિનિસ્ટ્રી દ્વારા આસામ રાઇફલને કંટ્રોલ કરવામાં આવે છે તો જો જે આસામ રાઇફલ છે ને તો એનો એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ આનો જે પ્રશાસનિક કંટ્રોલ છે તો એ કોની પાસે છે તો મિનિસ્ટ્રી ઓફ હોમ પાસે છે ખાસ નોટડાઉન કરજો અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે આ એકમાત્ર એવી પેરામિટરી ફોર્સ છે જેનો કંટ્રોલ બે મિનિસ્ટ્રી પાસે છે તો આનો એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ કોની પાસે છે તો મિનિસ્ટ્રી ઓફ હોમ પાસે છે અને ઓપરેશનલ કંટ્રોલ ઓપરેશનલ કંટ્રોલ મેં આના વિશે તમને યસ્ટરડે સમજાવ્યું હતું તો અત્યારે આમાં જે મેં તમને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ વિશે યસ્ટરડે મેં તમને જ્યારે ઇન્ફોર્મેશન આપી તો ત્યારે મેં તમને ઓપરેશનલ કંટ્રોલ વિશે કીધું હતું તો આનો જે ઓપરેશનલ કંટ્રોલ છે તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે છે તો આ પણ તમે ખાસ નોટડાઉન જો કે જે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ છે તો મિનિસ્ટ્રી ઓફ હોમમાં આવે છે અને જે ઓપરેશનલ કન્ટ્રોલ છે તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે છે અને જો આજે આસામ રાઇફલ છે ને તો જ્યારે ઇન્ડિયા અને ચાઇનાનું કહેવાય ને યુદ્ધ થયું ઓગણીસો ને બાસઠમાં જ્યારે ઇન્ડિયા અને ચાઇનાનું યુદ્ધ થયું એના પછી જે આસામ રાઇફલ છે ધ આસામ રાઇફલ્સ બટાલિયન્સ વેલ પ્લેસ અંડર ધ ઓપરેશનલ કંટ્રોલ ઓફ ધી ઇન્ડિયન આર્મી એટલે કે જે ઇન્ડિયન આર્મી છે તો એના ઓપરેશનલ કંટ્રોલમાં આસામ રાઇફલને ક્યારે રાખવામાં આવ્યું તો નાઇન્ટીન સિક્સટી ટુમાં ઇન્ડિયા ચાઇનાની વોર થઈ એના પછી ઓપરેશનલ કંટ્રોલ કોને આપી દેવામાં આવ્યો તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સને આપી દેવામાં આવ્યો તો આ તમારે ખાસ નોટડાઉન કરવાનું છે એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે હવે જો અત્યારે છે ને મિઝોરમ ન્યૂઝમાં છે તો આની સાથે હું તમને થોડા કારણ કે અત્યારે કોઈ ક્વેશ્ચન આની આની સાથે સાથે થતો નથી તો હું તમને કરીને મેપ એક બીજો પણ મેપ વિશે ક્વેશ્ચન તમને પૂછી જે સ્પીપાએ પૂછ્યો હતો બે હજાર ઓગણીસની પ્રિલિમ એક્ઝામમાં ઠીક છે તો જો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે જે મિઝો છે ને તો એને ઇન્ડિયાના કયા અથવા તો આપણે એમ કહી શકીએ કે કેટલા સ્ટેટની બાઉન્ડ્રી ટચ થાય છે મિઝોરમને ઇન્ડિયાના કેટલા નોર્થ ઇસ્ટર્ન સ્ટેટની બાઉન્ડ્રી ટચ થાય છે એ સ્ટેટ્સના તમારે નામ લખવાના છે પછી મિઝોરમને કઈ બે કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થાય છે જે ઇન્ડિયાના નેબરિંગ સ્ટેટ હોય ને તો એ બે કન્ટ્રીના નામ તમારે કહેવાના છે કે એ બે કઈ કન્ટ્રી છે જેની બોર્ડર મિઝોરમને ટચ થાય છે તો આ ક્વેશ્ચનનું તમે થોડું કહેવાય ને કે મેપનું થોડું રિવિઝન પણ તમારું સાથે સાથે થઈ જશે અને બીજો ક્વેશ્ચન તો જે સ્પીપાએ પૂછ્યો તો એ હું તમને કહી દઉં કે જે સિક્કિમ છે સિક્કિમ આપણું જે સ્ટેટ છે સિક્કિમ તો એને કઈ ત્રણ કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ ટચ થાય છે આના વિશે બહુ જ સિમ્પલ સ્પીપાએ ક્વેશ્ચન પૂછો તો પણ કહેવાય ને કે જ્યારે એક્ઝામ ટાઈમ હોય ને ત્યારે તમારે થોડું વિચારવું પડતું હોય છે તો અત્યારે તમે થોડી મેપની પ્રેક્ટિસ કરી દેજો કે સિક્કિમને કેટલી અથવા તો કઈ ત્રણ કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થાય છે આ તમે થોડું રિવિઝન કરી દેજો ઠીક છે હવે જો જે મેમ્બરના એફર્ટથી આપણી ચેનલ ચાલે છે એ લોકોના જે એફર્ટ છે તો એને આપણે રેકોગ્નાઇઝ કરી લઈએ જેને હું ફ્યુચર આઈએસ ડેપ્યુટી કલેક્ટર આઈપીએસ તરીકે એમને રેકોગ્નાઇઝ કરું છું તો અશ્વિન રાણા પછી શાંતિ ઓડેદરા જયદીપ પછી એના સિવાય શૈલેષ ઘોઘારી ભાવેશ પરમાર છે જય રાજપરા છે મેહુલ મકવાના છે ભૂમિ ડગારા નિસગ રાવલિયા ઉર્વિશ ભુવા અનિત પટેલ માનસી વ્યાસ પોઝિટિવ પર્સન હિતેશ ડાભી મિત્ત પછી મિત્તલ ઠાકોર છે પછી જયેશ કુમાર છે જાગૃતિ એ અને અલ્લુ બૈલાક તો આ બધા જે આપણા રિસ્પેક્ટેડ મેમ્બર છે તો એ લોકોએ એકદમ બેસ્ટ અને ડિટેલમાં આન્સર આપે છે અને યસ્ટર્ડે ઘણા બધા લોકોએ ટીચર્સ ડેની સારી એવી વિશ પણ કરી છે તો તમારી બધાની જે વિશ છે તો એની માટે હું ખૂબ જ કહેવાય ને કે તમારો આભારી છું અને તમે જે જેટલું તમે પાર્ટિસિપેટ કરશો જેટલા મને પણ કહેવાય ને કે કામ કરવા માટે મોટિવેશન જોતું હોય ને તો આ જ રીતે જેમ તમે પણ મોટિવેટ રહો એમ હું પણ મોટિવેટર રહું આપણે બધા સાથે મળીને આગળ વધીએ ને તમારી જે વિશ છે તો એ વીસથી પણ મને ખુદ કહેવાય ને કે સારું એવું મોટિવેશન મળ્યું છે તે બધા માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે જે લોકો આન્સર નથી આપતા એમને પણ હું મોટિવેટ કરીશ ભાઈ તમે પણ આન્સર આપો કારણ કે જેટલું તમે પાર્ટિસિપ શો એટલી જ મને મજા આવશે કારણ કે વિડીયો લગભગ જ્યાં કહેવાય ને કે ઓન એન્ડ એવરેજ આપણે જોઈએ તો ચારસો લોકો હવે વિડીયો જોવે છે તો ચારસો લોકોમાંથી ત્રીસ જેટલા આન્સર આવે તો એ સારું ના કહેવાય દરેક લોકોએ આન્સર આપવા જોઈએ એવું મારું માનું છે અને ના આન્સર આપવા તો એટલીસ્ટ તમારે વિડીયોને તો લાઇક તો કરવો જોઈએ ના ગમે તો ડિસલાઈક પણ કરો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના બારામાં છે હવે જુઓ પાંચ સપ્ટેમ્બરનો દિવસ છે તો એને આપણે દર વર્ષે કહેવાય ને કે ટીચર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ તો આ જે ટીચર્સ ડે સેલિબ્રેટ કરવાનું રીઝન શું છે કારણ કે પાંચ સપ્ટેમ્બરનો દિવસ છે ને આ તો બધાને ખબર જ હશે હવે આની વિશે કોઈ ડિસ્કશન ના હોય પરંતુ આપણે પર્સનાલિટી વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ તો પાંચ સપ્ટેમ્બરનો જે દિવસ છે તો ડૉક્ટર સર્વપલ્લી રાધાક્રિષ્નનો જન્મદિવસ છે ઠીક છે તો એમની જે જન્મ જે એમનો જે જન્મદિવસ છે તો એને કોમેમોરેટ કરવા માટે આપણે ટીચર્સ ને સેલિબ્રેટ કરીએ છીએ તો એ તો બધું અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી આપણા પ્રેસિડન્ટે ઇન્ડિયાની જે ટીચર કમ્યુનિટી છે તો એને ગ્રીટ કર્યું છે તો આ બધી મોટી મોટી વાતો છે આપણે જે એક્ઝામ માટે જે સર્વપલ્લી રાધાકૃષ્ણનું જે વ્યક્તિત્વ છે એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ અને જીકે કે માટે પણ ઇમ્પોર્ટન્ટ છે તો આપણો જીવન કાર્ડ કેટલો રહ્યો તમારે જસ્ટ ખાલી એક ઇન્ફોર્મેશન માટે છે કે ઓગણીસો થી લઈને ઓગણીસો સુધી સોરી અઢારસો થી લઈને ઓગણીસો પંચોતેર સુધી આમનો જીવન કાર્ડ રહ્યો છે અને આમને એક ફિલોસોફર હતા યાદ રાખજો ઇન્ડિયન ફિલોસોફર હતા પછી એક એકેડેમિશિયન હતા અને એક સ્ટેટ્સમેન હતા સ્ટેટ્સમેનનો મતલબ શું થાય જે રાજનીતિકાર હોય ને એને આપણે સ્ટેટ્સમેન કહીએ છીએ તો પણ તમારે યાદ રાખવું કે આમને એક સ્ટેટ્સમેન હતા અને ભારતના પહેલા વાઇસ પ્રેસિડેન્ટ હતા યાદ રાખજો ભારત ના પહેલાં વાઇસ પ્રેસિડન્ટ હતા પહેલા પ્રેસિડેન્ટ કોણ હતા તો રાજેન્દ્ર પ્રસાદ હતા એમને બે ટર્મ સુધી પ્રેસિડેન્ટ રહ્યા હતા અને એવી જ રીતે ભારતના પહેલા વાઇસ પ્રેસિડેન્ટ કોણ હતા તો સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા અને આમને પણ બે ટર્મ સુધી વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા હતા એક ટર્મ એટલે પાંચ વર્ષ અને બીજી ટર્મ એટલે પાંચ વર્ષ એટલે ઓગણીસો બાવનથી લઈને ઓગણીસો ને બાસઠ સુધી આમને પોતા ભારતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પોતાની સેવા આપી છે અને બીજા ભારતના પ્રેસિડેન્ટ બન્યા હતા ભારતના એટલે કે રાજેન્દ્ર પ્રસાદ જ્યારે રિટાયર્ડ થયા એના પછી બીજા ભારતના પ્રેસિડેન્ટ કોણ બન્યા હતા તો સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા એટલે કે ભારતના સેકન્ડ પ્રેસિડેન્ટ હતા બાસઠથી લઈને સડસઠ સુધી આમને ભારત દેશમાં પોતાની સેવા આપી હતી પ્રેસિડેન્ટ તરીકે તો આપણ તમારે યાદ રાખવાનું છે એના સિવાય ખાસ કરીને જે મૈસૂર યુનિવર્સિટી છે કલકત્તા યુનિવર્સિટી છે તો આમાં ફિલોસોફી જે સબ્જેક્ટ છે તો એના પ્રોફેસર તરીકે પણ પોતાની સેવા આપી છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં યાદ રાખજો ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે તો એમાં એક પ્રોફેશનલ ચેર એટલે કે પ્રોફેશનલ સીટ ઉપર પ્રોફેશનલ સીટને ધારણ કરનારા ભારતના કહેવાય ને કે પહેલાં ઇન્ડિયન હતા તો આપણને તમારે ખાસ નોટડાઉન કરવાનું છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેશનલ ચેર ચેરને હોલ્ડ કરવાવાળા ભારતના પહેલા ઇન્ડિયન હતા તો આ તમારે ફેક્ટ કે બહુ જ વસ્તુ છે એટલા માટે એક્ઝામ માટે રેલેવન્ટ થઈ જાય છે અને આમને છે નાઇન્ટીન થર્ટી વનમાં નાઇટહુડ અવોર્ડ પણ મળ્યો હતો પણ તમારે યાદ રાખવાનું બ્રિટિશની ગવર્મેન્ટ હતી આ નાઇટહુડ અવર્ડ આપતી હતી અને નાઇન્ટીન ફિફ્ટી ફોરમાં નાઇન્ટીન ફિફ્ટી ફોરમાં આમને ભારત રત્ન મળ્યો હતો નાઇન્ટીન ફિફ્ટી ફોરમાં એટલે કે જ્યારે અમને જીવિત હતા ત્યારે જ આમને ભારત રત્ન અવોર્ડ છે તો એનાયત કરવામાં આવ્યો હતો એના પછી જે બ્રિટિશ રોયલ ઓર્ડર છે બ્રિટિશ રોયલ બ્રિટિશ રોજ રોયલ ઓર્ડર ઓફ મેરિટ તો આ બ્રિટિશ રોયલ ઓર્ડર ઓફ મેરિટ છે તો એ પણ નાઇન્ટીન સિક્સટી થ્રીમાં આમને એનાયત કરવામાં આવ્યો હતો અને આ એક ફાઉન્ડેશન છે જેમનું નામ છે જેનું નામ છે હેલ્પ એજ ફાઉન્ડેશન તો આ હેલ્પ એજ ફાઉન્ડેશનના જે ફાઉન્ડરમાંથી પણ આમને એક હતા અને જે હેલ્પ એજ હેલ્પ એજ ફાઉન્ડેશન છે તો એક નોટ પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે મેઇનલી જે એડલી લોકો હોય એટલે કે જે વૃદ્ધ લોકો હોય અનપ્રિ અન્ડરપ્રિવિલેજ લોકો હોય તો આને મદદ કરવાનું જે કાર્ય છે તો આ જે ફાઉન્ડેશન છે હેલ્પ એજ ફાઉન્ડેશન તો એના દ્વારા કરવામાં આવે છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે અને સિન્સ નાઇન્ટીન સિક્સટી ટુ ટુ ઓગણીસો ને બાસઠથી લઈને આમનો જે બર્થ ડે છે તો આ બર્થ ડેને ટીચર્સ ડે તરીકે ભારતમાં સેલિબ્રેટ કરવામાં આવે છે ક્યારથી ઓગણીસો ને બાસઠથી દર વર્ષે પાંચ સપ્ટેમ્બરનો જે દિવસ છે તો એને આપણે ટીચર્સ ડે તરીકે સેલિબ્રેટ કરે છે તો આ બધી મેં એમના વિશે જે પણ રેલેવન્ટ બાબત હતી એ તમારી સાથે ડિસ્કસ કરી દીધી છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના બારામાં છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસી માટે ફાઇવ સ્ટાર આર્ટિકલ છે જીપીએસસી સ્પીપામાં પણ ક્વેશ્ચન બની શકે છે તો અત્યારે ન્યૂઝ શું છે કે આઠ જેટલી જે ઇમ્યુનિટી બુસ્ટર પ્રોડક્ટ છે હવે ઇમ્યુનિટી બૂસ્ટર એટલે તમે સમજી શકો ને આપણી શરીર શરીરની જે પણ ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાવાળી પ્રોડક્ટ ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ આપણે કહી શકીએ તો એને બૂસ્ટ કરવા વાળી જે પ્રોડક્ટ છે આની માટે આપણા જે બાબા રામદેવ છે ને ઘણી બધી કોન્ટ્રોવર્સીમાં પણ રહ્યા હતા કારણ કે ભાઈ એવું કહી દીધું હતું કે ભાઈ અમે છે ને કોરોનાની દવાને શોધી નાખી છે હવે ભાઈ આખા વિશ્વના મોટા મોટા સાયન્ટિસ્ટો કામ કરી રહ્યા છે એ લોકોને હજુ એટલું બધું સક્સેસ મળ્યું નથી આ કહેવાય ને કે લોકો ગેરમાર્ગે ના દોરાય એ માટે સરકારે આ પ્રકારની જે એડવર્ટાઈઝ એડવર્ટીઝમેન્ટ હતી તેના ઉપર બેન લગાવી દીધો હતો અને જરૂરી પણ છે કારણ કે જ્યાં સુધી એના એકદમ સાચા એવા ટ્રાયલ ના થઈ જાય ન તો લોકો છે ને પછી શું કે સરકારે એક વખત આને માન્યતા આપી દીધી હતી કે ભાઈ આ કોરોનાની દવા છે આવું સમજીને માન્યતા આપી હોત ને તો પછી લોકો શું સમજે કે હવે કોરોના ખતમ થઈ જશે કારણ કે આની દવા શોધાઈ ગઈ અને જે લોકો વધારે ભણેલા નથી એ લોકો ગેરમાર્ગે દોરાઈ જાત અને લોકોમાં કોરોનાનો જે ડર છે તો એ ખતમ થઈ જાત ને પછી કોરોનાના કેસીસ વધી જાત તો આ જ વસ્તુને ધ્યાનમાં લઈને સરકારે આ પ્રકારની જે એડવર્ટીઝમેન્ટ હતી તેના ઉપર બેન લગાવી દીધો હતો અને થોડું બાબા રામદેવે વધારે પડતું પોતાનું માર્કેટિંગ કરી દીધું હતું તો એ બધી કહેવાય ને કે આપણે અલગ વાતો કરી લીધી પરંતુ અત્યારે આપણી માટે જે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના છે ને તો આ એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે હવે સમજી ગયા તો અત્યારે જો આ જ ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટ છે તો આ જે પ્રોડક્ટ છે ને તો એને હવે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના કેન્દ્ર છે તો ત્યાં આને અવેલેબલ કરવામાં આવશે હવે તમને ખબર છે કે જે પણ પ્રોડક્ટ જે પણ દવાઈ જે પણ મેડિસિન પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના જે કેન્દ્ર છે તો ત્યાં અવેલેબલ હોય ઠીક છે તો એનો જે પ્રાઇસ છે તો કેવું હોય છે અફોર્ડેબલ હોય છે એટલા માટે આ જે ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટ છે તે પણ હવે અફોર્ડેબલ આપણે ગુજરાતીમાં શું કહીએ જેવી રીતે આમ આપણે કહી શકીએ ને કહી શકાય કે પરવડે પરવડે આપણે કહી શકીએ કે વ્યક્તિને પરવડે એવા ભાવ ઉપર જે અફોર્ડેબલ ઇમ્યુનિટી બુસ્ટર પ્રોડક્ટ છે તો એ હવે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રએ અવેલેબલ હશે તો અત્યારે આપણે શું કરીએ આ જે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના છે તો એના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ કારણ કે ક્વેશ્ચન અહીંયાથી બનવાનું છે તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્સેપ્શન છે એટલા માટે તમે નોટડાઉન કરજો કે આ જે પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ પરિયોજના છે તો આને કોના દ્વારા કેમ્પેને લોન્ચ કરવામાં આવી છે તો ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ જે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરમાં આવે છે એના દ્વારા લોન્ચ કરવામાં આવે છે છે ખાસ કરવાનું કારણ કે તમે આમાં પ્રધાનમંત્રી ભારતીય પરિયોજનામાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થનું પહેલું ઓપ્શન હોય ને તો ત્યાં તમે કન્ફ્યુઝ થઈ શકો તો યાદ રાખવાનું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ જે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરમાં આવે છે તો તેના દ્વારા આજે પ્રધાનમંત્રી ભારતીય ભારતીય જનઔષધિ પરિયોજના જે કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે અને આનું મેઇનલી મકસદ શું છે મેઇનલી મકસદ તો એ છે કે ઇન્ડિયાની અંદર જે ગરીબમાં ગરીબ લોકો છે જે મધ્યમ વર્ગના લોકો છે તો એને જે ક્વોલિટી મેડિસિન મેડિસિન એટલે કે જે ક્વોલિટી દવાઈ છે તો તે ભારતના નાગરિકોને અફોર્ડેબલ પ્રાઇસથી મળી રહે યાદ રાખજો જે ક્વોલિટી મેડિસિન છે તો એ ભારતના નાગરિકોને અફોર્ડેબલ પ્રાઇસથી મળી રહે તો આ જ મકસદથી આ જે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના કેન્દ્ર છે તો એને શરૂ કરવામાં આવે છે અને આ કેન્દ્રમાં જે પણ હવે હું તમને છે ને એક જેનેરિક મેડિસિન શું હોય એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપું તમે ઘણી વખત સાંભળ્યું હશે કે જેનેરિક મેડિસિન આ કેન્દ્ર ઉપર અવેલેબલ હોય છે તો આનો મતલબ શું થાય છે તો એક વસ્તુ યાદ રાખજો જે પણ બ્રાન્ડેડ ડ્રગ હોય ને ડ્રગને આપણે દવાઈ જ કહે છે પેલું નશાવાળો ડ્રગની વાત નથી કરતા જે દવાઈ હોય એની આપણે વાત કરીએ છીએ દવાઈના કન્ટેક્સમાં જે બ્રાન્ડેડ ડ્રગ હોય ને બ્રાન્ડેડ માનલો કે જે સિપ્લા જેવી કંપની છે ઇન્ટાસ છે ટોરેન્ટ કંપની છે તો આ બધી છે ને આ બધી કંપની બ્રાન્ડેડ ડ્રગને બનાવે એટલે કે આમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીને પોતાના બ્રાન્ડેડ ડ્રગ બનાવે પરંતુ જ્યારે આ પ્રકારની કંપની બ્રાન્ડેડ ડ્રગ બનાવતી હોય તો એની પ્રાઇસ કેવી હોય એની પ્રાઇસ ખૂબ જ વધારે હોય પરંતુ જ્યારે સરકારે શું કર્યું કે આ જે પ્રકારના બ્રાન્ડેડ ડ્રગ હોય ને તો ડ્રગ હોય તો એનું જ કોપી પેસ્ટ કરીને યાદ રાખજો જે બ્રાન્ડેડ ડ્રગ છે તો એનું જ કોપી પેસ્ટ એટલે કે આની અંદર જે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એપીઆઈ આપણે એને કહીએ સમજી ગયા એટલે કે આના જે ડોઝ હોય તો એને જ સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરીને જેનેરિક ડ્રગને બનાવવામાં આવે છે અને આ જે જેનેરિક ડ્રગ બને જેને જેનેટિક મેડિસિન બને તો એની જે ઇફેક્ટ છે એની જે ઇફેક્ટ છે અને એના જે પોઝિટિવ આઉટકમ છે અને એની સાઇડ ઇફેક્ટ તો આ બધું સેમ હોય છે સમજી ગયા રિસ્ક એની ઇફેક્ટ એના પોઝિટિવ આઉટકમમાં બધું સેમ હોય છે અને એટલા જ માટે આને કહેવામાં આવે છે છે જે તો એનું કોપી પેસ્ટ કરવામાં આવે છે અને એ જે પછી કોપી પેસ્ટ થઈ જાય પછી શું થાય કે બ્રાન્ડ હોય તો એ બ્રાન્ડ શું કરે પોતાનું કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક પોતાની બ્રાન્ડ હોય તો એની પ્રાઇસ કરીને લોકોને હાઈ પ્રાઇસ ઉપર વેચે અને એનું કોપીપેસ્ટ કરીને સરકાર છે તો જેનેરિક ડ્રગ બનાવે છે તો આ પણ તમારે યાદ રાખવાનું તો અમે તમને બેઝિક ઇન્ફોર્મેશન કીધી છે કે જેનેરિક ડ્રગ શું થાય એટલે કે બ્રાન્ડેડ ડ્રગ છે તો એની કોપી પેસ્ટ હોય છે અને જે ઇફેક્ટ છે તો હંમેશા સેમ જ જોવા મળતી હોય છે અને ગરીબ લોકો આ ડ્રગનો યુઝ કરી શકે તો એ જ મકસદથી આ પ્રકારની જે જેનેરીક મેડિસિન છે તો એ બનાવવામાં આવે છે સમજી ગયા તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી હશે હવે ઇનિશિયલી તો આને બે હજાર આઠમાં લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ આને રીચ નહીં બે હજાર પંદરમાં કરવામાં આવ્યું છે આ તમારે યાદ રાખવાની જરૂર નથી અને આને ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે આ એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે કારણ કે અહીંયાથી ક્વેશ્ચન આવશે તો આ જે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના જે કેન્દ્ર જે મેં તમને કેમ્પેન કીધું તો આને ઇમ્પ્લિમેન્ટ કરે છે બ્યુરો ઓફ ફાર્મા એક પીએસયુ છે યાદ રાખજો બ્યુરો ઓફ ફાર્મા એક પીએસયુ છે અને પીએસયુ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ જે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરમાં આવે છે તો એના દ્વારા એના દ્વારા બ્યુરો ઓફ ફાર્માસ્યુટિકલ દ્વારા જે પીએમ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના જે કેમ્પેન છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે આ તમારે ખાસ નોટડાઉન કરવાનું છે એક્સેપ્શન છે એટલા માટે જ હું અહીંયા જોર લગાવું છું હવે આના ફીચર શું છે તો ફીચર્સ તો બહુ સિમ્પલ છે કે ભારતના જે નાગરિકો છે તો એમને જે ક્વોલિટી મેડિસિન છે તો એની એક્સેસને એન્સ્યોર કરવી આનો મેનલી મકસદ

એક્સટેન્ડ ધ કવરેજ ઓફ ધ ક્વોલિટી જેનેરિક મેડિસિન હવે જો ઇન્ડિયાની અંદર જે ક્વોલિટી જેનેરિક મેડિસિન તો એને જે કવરેજ છે તો એને એક્સટેન્ડ એક્સટેન્ડ કરો અને લોકોનો જે પોકેટ એક્સપેન્ડિચર થાય છે દવાની ઉપર તમે જોયું હશે કે ઘણા બધા લોકો મહેનત કરતા હોય અને ઘણું બધું કમાતા હોય પરંતુ પરિવારની અંદર એક કે બે લોકો બીમાર હોય તો પરિવારની જે પણ ઇન્કમ થતી હોય તો મોટા ભાગની ઇન્કમ છે તો દવા ઉપર જતી રહેતી હોય છે તો આ જ કંડિશનમાં જે સરકાર છે તો એ ક્યાંક ને ક્યાંક લોકોનું જે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર છે તો એને ઓછું કરવા માટે પણ લોકોને એમ કહે છે કે ભાઈ તમે આ પ્રકારના બ્રાન્ડેડ ડ્રગ છે તો એને ખરીદવાનું બંધ કરો અને તમે જેનેરિક ડ્રગ છે તો એને યુઝ કરો પરંતુ તમે છે ને એક લોકોની એક માનસિકતા માનસિકતા કેવી હોય કે જે ડ્રગની પ્રાઇસ હાઈ હોય ને ડ્રગની આપણે વાત નથી કરતા કોઈ પણ વસ્તુની આપણે વાત કરીએ છીએ અને એક માણસનું છે ને એક આવી પ્રકારની એની એક માન્યતા હોય છે કે જે પણ વસ્તુની પ્રાઇઝ હાઈ હોય ને તો એની કહેવાય ને કે એની વેલ્યુ એના જે કહેવાય ને કે આપણે ઇફેક્ટ કહી શકીએ ઇફેક્ટ વધારે સારું લાગશે માની લો કે કોઈ ડ્રગની પ્રાઇસ વધારે છે તો એની જે ઇફેક્ટ છે તે એવું સારું હશે એવું આપણે માનીએ છીએ સમજી ગયા કોઈપણ વસ્તુ હવે તમે એક વિડીયોને જ સમજી લો કે જે વિડીયોમાં વ્યૂઝ વધારે આવતા હોય ને તો એ વિડીયોને લોકો ઓટોમેટિકલી એમ માની લે છે કે ભાઈ આ વિડીયો સારો છે પણ એકચ્યુઅલીમાં એવું હોતું નથી એ ચેનલ છે ને એ ઘણા બધા સમયથી એ ચેનલ કામ કરતી હોય છે વર્ષોથી એ ચેનલ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે એટલે એના ઓટોમેટિક એના વ્યૂઝ આવતા હોય છે પરંતુ જે નવી ચેનલ હોય જેવી રીતે આપણી ચેનલ છે ને તો એમાં હજુ વિડીયો બે મહિનાથી જ ગુજરાતીમાં ચાલુ કરે છે તો તો જેટલા વ્યૂઝ આવે છે જે નવા લોકો એમાં અમુક લોકોને એવું માનવું હોય કે ભાઈ આમાં ચારસો વ્યૂઝ આવે છે ને તો આ ચેનલ સારી નહીં હોય તો આ હું એક જનરલ તમને વાત કરું છું કે હ્યુમનની એવી ટેન્ડન્સી હોય છે કે જે વસ્તુની પ્રાઇસ વધારે હોય તો એની કહેવાની કે ક્વોલિટી પણ સારી હશે એવું માને છે તો સરકારનો આમાં અલ્ટિમેટ ઇન્ટેન્શન શું છે કે બ્યુરો ઓફ ફાર્માસ્યુટિકલના જ સરકાર લોકોને એજ્યુકેટ કરે છે લોકોને શું કરે છે લોકોમાં એક જ એક લોકોને એડવર્ટીઝમેન્ટ આપીને જાહેરાત કરે છે કે ભાઈ તમે આના વિશે થોડી ઇન્ફોર્મેશન લે ઇન્ફોર્મેશન લો જેનેરિક મેડિસિન પણ સારી હોય છે ને એનો તમે વધારે વધારે યુઝ કરો તો આ માટે જે અવેરનેસ છે તો એ પણ ફેલાવવામાં આવે છે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ જે યોજના છે તો એના તહેત આ પ્રકારની જે અવેરનેસ છે તો જેનેરિક મેડિસિનના તહેત ફેલાવવામાં આવે છે નાના માટે જે સરકાર છે તો એ જે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે પ્રાઇવેટ સેક્ટર છે એનજીઓ છે સોસાયટી છે કોપરેટિવ બોડીઝ છે તો આ બધાનો પણ સપોર્ટ લે છે તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી તો આ બધી મેં તમને જે બે ઇન્ફોર્મેશન હતી તો મેં તમને આપી દીધી છે અને અહીંયાથી ક્વેશ્ચન અહીંયાથી જ બનાવવાનો છે કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના છે તો આ જે યોજના છે તો એને કોના દ્વારા આ જે કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવી છે તો ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ જે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરમાં આવે છે એક્ઝામ માટે આ જ ઇમ્પોર્ટન્ટ છે અને શું મકસદ છે તો જેનેરિક મેડિસિનને લોકોને અફોર્ડેબલ પ્રાઇસથી આને પ્રોવાઇડ કરવી આનો મેનલી મકસદ છે ઠીક છે હવે જો અત્યારે છે ને સ્કીમ ન્યૂઝમાં છે તો આની સાથે હું લિંક કરીને તમને બહુ જ સરસ ક્વેશ્ચન પૂછી જ્યાંથી એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે પીએમ કુસુમનું તમે નામ સાંભળ્યું હશે પીએમ કુસુમ તો આ પીએમ કુસુમ યોજના શાની માટે સૌથી પહેલાં તો તમને આ કુસુમનું ફૂલ ફોર્મ ખબર પડી જશે તો તમને ઓટોમેટિક બધું ખબર પડી જશે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે કઈ મિનિસ્ટ્રી દ્વારા આ જે પીએમ કુસુમ સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે અને આનું ફૂલ ફોર્મ તમારે કહેવાનું છે ને આનો મેઇનલી મકસદ શું છે એક્ઝામ માટે આટલું તમને નામ ખબર પડી જશે ને તો આનો મકસદ પણ તમને ઓટોમેટિક ખબર પડી જશે તો આટલું તમારે થોડું આજે રિવિઝન કરવાનું છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાઇબલ રિસર્ચના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જીપીએસસીમાં અહીંયા ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકશે તો જો અત્યારે ન્યૂઝ શું છે આપણી જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ છે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ તો એને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન આઈઆપીએ સાથે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિસ્ટ્રેશન સાથે અત્યારે એક એગ્રીમેન્ટ સાઇન કર્યો છે અને આ એગ્રીમેન્ટ શાની માટે છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે એનું કેમ્પસ દહેલીમાં છે તો એ કેમ્પસની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાઇબલ રિસર્ચને સેટઅપ કરવા માટે અત્યારે એગ્રીમેન્ટ સાઇન કરવામાં છે સમજી ગયા તો અત્યારે તમારે યાદ શું રાખવાનું છે કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાઇબલ રિસર્ચ એ કઈ જગ્યાએ સેટઅપ થવાનું છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ એડમિનિસ્ટ્રેશન તો ત્યાં આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાઇબલ રિસર્ચને સેટઅપ કરવામાં આવશે બસ આ તમારે યાદ રાખવાનું છે ક્વેશ્ચન અહીંયાથી જ બનશે હવે જો આનો આ જે કહેવાય ને કે થોડા મહિનામાં ફંક્શનલ થઈ જશે એ તો તમારે યાદ રાખવાની જરૂર નથી પણ આનું મેઇનલી કાર્ય શું હશે તો મેઇનલી કાર્ય તો બહુ જ સિમ્પલ હશે કે જે વેરિયઝ જે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એના સિવાય એનજીઓ સાથે મળીને જે ટ્રાઇબલ રિસર્ચ છે તો એને પ્રમોટ કરવાનું જે કાર્ય છે તો આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાઇબલ રિસર્ચ દ્વારા કરવામાં આવશે એના સિવાય આ જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાઇબલ રિસર્ચ છે તો એની અંદર એક એજ્યુકેશન વિંગને પણ સેટઅપ કરવામાં આવશે અને આ જે એજ્યુકેશન વિંગ હશે તો એ મેઇનલી એની અંદર ભરતા જે વિદ્યાર્થીઓ હશે તો એ લોકોને ટ્રાઇબલનું જે કલ્ચર છે ટ્રાઇબલનું જે આર્ટ એન્ડ કલ્ચર છે અને ઇન્ડિયાની અંદર વેરિયસ ટ્રાઇબલને કઈ રીતે એ જે ટ્રાઇબલનું કઈ રીતે ડેવલપમેન્ટ થઈ શકે જે પણ એસ ટી લોકો છે તે લોકોનું કઈ રીતે ડેવલપ થઈ શકે ડેવલપમેન્ટ થઈ શકે તો આ માટે બાળકો એટલે કે જે વિદ્યાર્થીઓ છે એને એજ્યુકેટ કરવાનું જે કાર્ય છે તે પણ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાઇબલ રિસર્ચનું જે એજ્યુકેશન વિંગ છે એના દ્વારા કરવામાં આવશે તો આ બધી મોટી મોટી વાતો તમારે યાદ રાખવાની જરૂર નથી જસ્ટ એટલું જ તમે યાદ રાખજો કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાઇબલ રિસર્ચ એને સેટઅપ ક્યાં કરવામાં આવશે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે ન્યૂ દિલ્હીમાં કેમ્પસ છે તો એ કેમ્પસની અંદર જ આ જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાઇબલ રિસર્ચ છે તો એને સેટઅપ કરવામાં અહીંયા જ ઇમ્પોર્ટન્ટ છે અને હંમેશા ન્યૂઝમાં પણ રહેતું હોય છે હવે આ જે કમિટી છે ને તો એના દ્વારા જે મસૂદ અઝર છે તો એને પણ ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ તરીકે ઘોષિત કરવામાં આવે છે વારંવાર જે ચાઇના છે તો એને રોકવાની કોશિશ કરી હતી પરંતુ એટ ધ એન્ડ એટલે કે છેલ્લે જે ચાઇના છે તો એને પોતાની જે હાર છે તો એને એક્સેપ્ટ કરવી પડી હતી અને પછી જે એનો વિટો પાવર વધારે ચાલુ ન હતો અને પછી જે વન ટુ સિક્સ સેવન કમિટીએ મસૂદ અઝહર કહેવાય ને કે ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ ઘોષિત કરી દીધો હતો તો અત્યારે એ ન્યૂઝ નથી અત્યારે ન્યૂઝ બીજા છે ન્યૂઝ શું છે કે જે પાકિસ્તાન છે પાકિસ્તાન તો એને એક અટેમ્પ લીધો હતો કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની જે વન ટુ સિક્સ સેવન કમિટી છે તેમાં એક રિઝોલ્યુશન પાસ કરવામાં આવે અને એ રિઝોલ્યુશન પાસ કરવાના જરિયે ભારતના જે જે બે ઇન્ડિયન હતા બે ઇન્ડિયન તો એને પાકિસ્તાન ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ તરીકે ઘોષિત કરવા માગતું હતું પરંતુ મજાક એવી થઈ ગઈ કે લગભગ ભારતના જેટલા ચાર કે પાંચ જેટલા જે પરમનન્ટ ફ્રેન્ડલી નેશન છે પાંચ તો આપણે ના કહી શકીએ પરંતુ રશિયાએ પણ સપોર્ટ કર્યો નથી ચાઇના તો કરવાનું જ નથી તો લગભગ ત્રણ જેટલા પરમનેટ મેમ્બર એના સિવાય ત્રણ કોણ હોઈ શકે તો એક તો ફ્રાન્સ છે પછી એક યુકે છે અને પછી યુએસ છે તો આજે અત્યારે રશિયાએ સપોર્ટ કર્યો નથી ભારતને એવું હતું કે ભાઈ રશિયા સપોર્ટ કરશે પરંતુ રશિયાએ સપોર્ટ કર્યો નથી તો આ પણ તમારે યાદ રાખવાનું છે અને એના સિવાય લગભગ છે ને બીજી બે કન્ટ્રી એમાં એક જર્મની છે ને બીજી કોઈ કન્ટ્રી હતી એ પણ મને યાદ નથી તો એ લોકોએ પોતાનું કહેવાય કે આ જે પાકિસ્તાનનો અટેમ્પ હતો તેને ખતમ કરી દીધો છે તો આ બધી ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની જરૂર નથી જસ્ટ એટલું જ તમે યાદ રાખજો કે યુનાઇટેડ નેશનની વન ટુ સિક્સ સેવન કમિટી આના વિશેની બેઝિક ઇન્ફોર્મેશન તમારી માટે કહેવાય કે એક્ઝામ માટે રેલેવન્ટ થાય છે તો આને ક્યારે સેટઅપ કરે આવી હતી તો નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં પહેલી વખત આને સેટઅપ કરવામાં આવી હતી અને આને ક્યારે મજબૂત કરવામાં આવી તો તમને ખબર છે કે નાઇન ઇલેવનનો યુએસએમાં અટેક થયો હતો આના વિશે થોડી ઇન્ફોર્મેશન તમારી પાસે હશે બે હજાર એકમાં નાઇન ઇલેવનમાં તમને ખબર છે કે જે ઓસામા બિન લાદેન છે ઓસામા બિન લાદેન તો એને શું કરાવ્યું હતું ઓસામા બિન લાદેને આજે અટેક છે તો એને પ્લાન કરાવ્યો હતો અને ચાર જેટલા જે પ્લેન હતા ચાર જેટલા પ્લેન તો એને ઓસામા બિન લાદેનના જે ટેરરિસ્ટ હતા તો એને શું કર્યું હતું ચાર જેટલા જે પ્લેન છે તો એને હાઇજેક કરી દીધા એમાંથી બે પ્લેન હતા તો એને શું કર્યું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની જે બે ઊંચી ઇમારતો હતી એ પ્લેન છે તો એને ઇમારત સાથે ટકરાવીને જે બંને ઇમારત છે તો એમાં બ્લાસ્ટ કરી દેવામાં આવ્યો હતો અને ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું અને ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તમે યુટ્યુબમાં આના વિશે વિડીયો પણ જોઈ શકો છો તમારું જે હૃદય છે તો એ પણ કમ્પ્યુ છે આ પ્રકારના જે ઇન્સિડન્ટ છે તો થયા હતા અને કહેવાય આ લોકોમાં જે માણસાય છે મને એ નથી ખબર પડતી હ્યુમન આટલો ક્રૂર કઈ રીતે થઈ શકે આમની આપણે તમે એક નાની એવી કીડીને માનવી મારવી હોય ને તો પણ લોકો વિચાર કરતા હોય છે અને માણસને ખતમ કરી નાખે એટલે આમની માનસિકતા કેટલી ખરાબ હશે આ જોવા જેવું છે અને તમને ખબર છે કે આ ઓસામા બિન લાદેન છે ને ઓસામા બિન લાદેન જેને યુએસએ ઉપર અટેક કર્યો ને તો આ માણસને ઊભો કરવાવાળો માણસ ઊભો એટલે તમે સમજી શકો ને જે રીતે કોઈ માણસનું ડેવલપમેન્ટ કરવાવાળો માણસ તો યુએસએ હતું ઓસામા બિન લાદેનને કોણે સર એને મતલબ એક આતંકવાદી તરીકે એને ઉભો કરવાવાળો માણસ યુએસએ હતું તમને ખબર છે કે જે અફઘાનિસ્તાન છે અફઘાનિસ્તાન તો એની અંદર રશિયાનું ઇન્ફ્લુઅન્સને ખતમ કરવા માટે જે ઓસામા બિન લાદેન છે તો એને કોને સપોર્ટ કર્યો હતો તો યુએસએ સપોર્ટ કર્યો હતો અને ખાલી ઓસામા બિન લાદેનની વાત નથી કોઈ પણ ઇન્ટરનેશનલ જે તમને જોવા મળે છે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે ને તો એના બેકગ્રાઉન્ડમાં યુએસએ છે યાદ રાખજો તમને થોડું નવું લાગશે પણ રિયાલિટી છે જે પણ આતંકવાદી સંગઠન છે અત્યારે તમે તાલિબાન જુઓ છો ને તાલિબાન શરૂ એને એને સપોર્ટ હથિયાર પૂરું વાળી કન્ટ્રી કઈ છે તો યુએસએ છે તમને થોડી નવાઈ લાગશે પણ આ રિયાલિટી છે યુએસએ જ આ બધી જે આતંકવાદી સંગઠન છે તો ઇનિશિયલી સપોર્ટ કર્યા છે અને પછી આ જે આતંકવાદી સંગઠન છે તો યુએસએ ની માથે બેસી ગયા પેલું કહેવાય ને કે જેવું કરો ને એવું ભરવું પડે હવે ઇનિશિયલી જ્યારે છે ને યુએસએ અને રશિયાની કોલ્ડ વાર ચાલતી હતી આ હું તમને થોડી બેકગ્રાઉન્ડમાં ઇન્ફોર્મેશન આપું મજા આવશે તમને યુએસએ અને રશિયાની જ્યારે કોલ્ડ વાર ચાલતી હતી તો કોલ્ડ વારના સમયમાં યુએસએ છે ને રશિયાનું ઇન્ફ્લુઅન્સને જે પણ કન્ટ્રીમાં યુએસએ અચ્છા રશિયાનું ઇન્ફ્લુઅન્સ હોય તો એને ખતમ કરવા માટે યુએસએ શું કરે ત્યાંના જે પણ ઇન્સર્જન્સી ગ્રુપ હોય ત્યાંના જે પણ અનસેટીસ્ફાઈડ લોકો હોય તો એ લોકોને યુએસએ શું કરે હથિયાર આપે ત્યાંની જે સરકાર છે તો એને ટોપલ કરવાની કોશિશ કરે સમજી ગયા જ્યાં પણ કમ્યુનિસ્ટ સરકાર બનતી હોય તો એને ટોપલ કરવા માટે યુએસએ શું કરે એ કન્ટ્રી ના જે પણ ઇન્સર્જન્સી ગ્રુપ હોય ત્યાંના જે ઇન્ડિજિનિયસ લોકો હોય તો એને યુએસએ હથિયાર આપે કે ભાઈ તમે આજે રશિયાની ઇન્ફ્લુઅન્સવાળી સરકાર છે તો એને ખતમ કરી દો અને એવી જ રીતે આજે તાલિબાન છે તો અફઘાનિસ્તાનમાં ઊભું થયું સમજી ગયા તાલિબાન અફઘાનિસ્તાનમાં ઊભું કઈ રીતે થયું કારણ કે હથિયાર હથિયાર છે સપોર્ટ આપવાનું જે કાર્ય છે ફંડ આપવાનું કાર્ય યુએસએ દ્વારા કરવામાં આવ્યું કારણ કે ત્યાં પહેલાં રશિયાનું શાસન હતું પછી શું થયું યુએસએ તાલિબાનની અંદર કહેવાય ને કે અફઘાનિસ્તાનની અંદર ફસાઈ ગયું અને અત્યારે તાલિબાનની અંદર તમને ખબર છે કે એટલું તાલિબાન પાવરફુલ થઈ ગયું છે કે એની સામે યુએસએ ઝૂકવું પડ્યું છે અને હજુ પણ હજુ પણ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનની અંદર એટલા બધા અટેક કરવામાં આવે છે એટલે કે કહેવાય ને કે જેવું કરો એવું ભરવું પડે છે તો આ જે ફિલોસોફી છે તો આની સામે સાચી પડી જાય છે તો આ મેં તમને થોડી અલગ ઇન્ફોર્મેશન આપી પણ આ એક જનરલ નોલેજ માટે જરૂરી છે કે જે પણ આતંકવાદી સંગઠન એમાં મોટા ભાગના જે સંગઠનો છે તો યુએસએ દ્વારા કહેવાય કે સપોર્ટ કરેલા છે ને પછી યુએસએ જ કહેવાય કે એમની સામે જ આ બધા સંગઠનો પડી ગયા છે તો આ થોડી ઇન્ફોર્મેશન તમને વધારે એવી મળી ગઈ છે તો અત્યારે આપણે વન ટુ સિક્સ કમિટી ઉપર તો એક વખત ફરીથી આવી જઈએ કે નાઇન ઇલેવનનો જે અટેક થયો એના પછી આ જે કમિટી છે તો એને વધુ કહેવાય કે મજબૂત કરી દેવામાં આવી અને આ જે સમ નાઇન ટુ સિક્સ સેવન કમિટી છે તો એને અલ કાયદા સેન્ક્શન કમિટી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ તમે યાદ રાખજો નાઇન ટુ સિક્સ સેવન કમિટી અલ કાયદા કમિટી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ઓસામા બિન લાદેન છે તો અલ કાયદાનો જો આ તમને ખબર હશે અને બીજું નામ શું છે દાયેશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આની અંદર યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલના પાંચ પર્મનન્ટ મેમ્બર અને દસ જેટલા જે નોન પરમનન્ટ મેમ્બર છે તો એ પણ આની અંદર છે તો આ તમને ખબર જ હશે હવે પાંચ પર્મનન્ટમાં કોણ છે તો એક તો યુએસએ છે ચાઇના છે રશિયા છે ફ્રાન્સ છે અને બ્રિટન છે ઠીક છે અને આ જે વન ટુ સિક્સ સેવન કમિટી છે તો ઇન્ટરનેશનલ જે ટેરરિસ્ટ છે તો એનું લિસ્ટ બનાવે છે અને આમાં મોટા ભાગના છે ને એ પાકિસ્તાની નેશનલ છે એટલે કે મોટા ભાગના જે આતંકવાદીઓ છે તો આ પાકિસ્તાની પાકિસ્તાન દેશના જોવા મળે છે તો આ થોડી ઇન્ફોર્મેશન તમને વન ટુ સિક્સ સેવન વિશે મળી ગઈ હશે અને થોડી અદર ઇન્ફોર્મેશન પણ તમને મળી હશે અને તમને આમાં મજા હશે આવી હશે એવી આપણે આશા રાખે હવે જો આ જે લાસ્ટ આર્ટિકલ છે તો થોડો ફેક્ચ્યુઅલ છે એક્ઝામ માટે એટલું રેલેવન્ટ નથી પણ એટલું જસ્ટ ખાલી યાદ રાખજો આપણા જે યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર છે નીતિન ગડકરી તેમને એવું ઇન્ફોર્મ ઇન્ફોર્મેશન આપી છે કે ઇન્ડિયાને હવે વર્લ્ડની અંદર સેકન્ડ લાર્જેસ્ટ રોડ નેટવર્ક છે તો એક્ઝામમાં ડાયરેક્ટ આવી શકે કે વર્લ્ડની અંદર રોડ નેટવર્કમાં ઇન્ડિયાનો રેન્ક કયો છે તો સેકન્ડ લાર્જેસ્ટ છે બસ આ તમારે યાદ રાખવાનું છે બાકી કોઈ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન એક્ઝામ માટે રેલેવન્ટ થતી નથી નીતિન ગડકરી આના વિશેની ઇન્ફોર્મેશન આપી છે અને જો અત્યારે ઇન્ડિયાની અંદર જે એક્સપ્રેસ વે અને રોડ જે હાઈવે છે એક્સપ્રેસ વેઝ અને હાઇવેનું જે કન્સ્ટ્રક્શનનું જે ગ્રોથ છે તો એ ટ્રિમન્ડસ અત્યારે ગ્રોથ જોવા મળી રહ્યો છે અને દર આપણે ઓન એન એવરેજ વાત કરીએ તો દરરોજ ત્રીસ કિલોમીટર જેટલો જે હાઈવે છે તો એ કન્સ્ટ્રક્ટ થઈ રહ્યો છે અને હાઇએસ્ટની વાત કરીએ એટલે કે વધુમાં વધુ ચાલીસ કિલોમીટર જેટલો જે હાઈવે છે તો એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે તો આ ફેક્ચ્યુઅલ ડેટા તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને જસ્ટ એટલું જ યાદ રાખજો કે રોડ નેટવર્કમાં ઇન્ડિયાનો સમગ્ર વિશ્વમાં સેકન્ડ રેન્ક આવે છે સમજી ગયા તો અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે અને આશા રાખું કે તમને થોડી વિડીયોમાં મજા આવી હશે વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો અને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે દરેક લોકો આન્સર આપવાનો જરૂર પ્રયત્ન કરો અને આન્સર ના આપો તો એટલીસ્ટ વિડીયોને લાઇક જરૂર કરો અને લાઇક ના કરો તો ડિસલાઇક કરો પરંતુ કંઈક તો કરો ઠીક છે કારણ કે આપણે હ્યુમન છે ને એને જે ડાયરેક્શન આપવામાં આવે તો હ્યુમન એ કરતું જ હોય છે ઠીક છે તો તમારે એટલીસ્ટ કંઈક તો કરવાનું જ છે અને તમારા ફ્રેન્ડ્સ કોઈ તૈયારી કરતા હતા એને પણ વિડીયોને રેકમેન્ડ કરો અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ છે વોટ્સઅપ ગ્રુપ છે ટ્વિટર અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે અને ફેસબુક પેજ છે તો આ બધાની લિંક આપી છે અને તમે આ બધા સોશિયલ મીડિયા યુઝ ના કરતા તો ઈમેલ આઈડી પણ આપેલું છે ઈમેલ પણ તમે કરીને ઇન્ડોય સાથે જોઈન થઈ શકો છો સો ગાઈસ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ સુખ જાય